કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે સ્વાધ્યાય 7.1 પૂરો કર્યા પછી આદેશ થિયરી શીખ્યા. આદેશ થિયરી ઉપરથી અમુક દાખલા પણ આપણે જોઈ લીધા. તો આજે આપણે સ્વાધ્યાય 7.2 જોઈશું. 7.2 ની અંદર પહેલી રકમ એવી છે કે 2x / 1 + x² / dx. હવે જોઈએ અહીંયા ખબર પડી જાય કે 1 + x² નું વિકલન શું થાય. 1 + x² નું વિકલન 2x થાય. જોઈને ખબર પડી જાય. આમાં જોઈને ખબર પડી જાય કે log x નું વિકલન 1 / x થાય. જ્યારે કોઈ વિધેય આપ્યું હોય એનું વિકલન ઉપર નીચે કે આજુબાજુ આપ્યું હોય તો આદેશ લઈ લેવાનો. તમને વિધેય અને વિધેયનું વિકલન જો રકમની અંદર જ દેખાતું હોય તો તમારે કરવાનું 1 + x² = t આદેશ લેવાનો. બરાબર 1 + x² = t આદેશ લેતા બંને બાજુ વિકલન કરો. 1 નું 0, x² નું વિકલન 2x * dx, t નું વિકલન 1 * dt. તો I બરાબર રકમ થઈ જઈ 2x * dx ની જગ્યાએ મૂકી દો dt, 1 + x² ની જગ્યાએ મૂકી દો t. ક્લિયર એટલા સુધી? ચલો 1 / t વધ્યું તો તમને ખબર છે કે 1 / t નું સંકલન શું થશે? ખબર છે 1 / t નું સંકલન શું થાય? 1 / x નું જો log x થતો માનાંકમાં તો આનું ધારમ log t + c. સિમ્પલ t ની જગ્યાએ જે ધાર્યું હોય આદેશ પાછો મૂકી દો તો log 1 + x² + c આ તમારો જવાબ. સિમ્પલ જ છે. જો કોઈ વિધેય દેખાતું હોય તો વિધેય બરાબર t આદેશ લઈ લેવાનો. ઠીક છે. વર્ગમૂળમાં હોય, માની લો કે આવું હોય 1 + x² હોય તો કયો આદેશ લેવાનો? તો વર્ગમૂળમાં t² થાય એવું કરવાનું. તો 1 + x² બરાબર કયો આદેશ લઈ લેવાનો? 1 + x² બરાબર t² આદેશ લઈ લેવાનો. વર્ગમૂળ હોય તો વર્ગવાળો આદેશ લઈ લેવાનો, એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. બરાબર આની જગ્યાએ આવો આદેશ લઈ લો એટલે એકદમ સરળ થઈ જાય. આ બધા દાખલા આપણે આગળ જોવાના જ છે, પણ તમે ખરેખર હું તમને અહીંયા કહી દીધું કે આવું આવશે પાછો. ચલો દાખલા નંબર 2 ની વાત કરીએ. log x નો વર્ગ ભાગ્યા x * dx. તો અહીંયા જોઈને જ ખબર પડે કે log x નું વિકલન 1 / x થાય. તો log x બરાબર t આદેશ લેતા. હવે log x બરાબર t આદેશ લઈ લો તો 1 / x * dx બરાબર dt થાય કે ના થાય? તો ચલો I બરાબર log x ની જગ્યાએ મૂકી દો t² ભાગ્યા t² 1 / x * dx તો આપે છે 1 / x * dx આપેલા છે એની જગ્યાએ મૂકી દો dt. આની જગ્યાએ t મૂકી દીધો એટલે t સ્ક્વેર થઈ ગયું અને 1 / x * dx ની જગ્યાએ મૂકી દીધા dt. ઓકે t ની 2 ઘાત તો સંકલન કરશે તો t ની 3 ઘાત ભાગ્યા 3 ઘાત, 1 ઘાત ઉમેરાય એટલી ઘાત ભાગ્યા + c. t ની જગ્યાએ જે કિંમત આવી એ પાછી મૂકી દીએ t ની જગ્યાએ મૂકી દો log x ની 3 ઘાત ભાગ્યા 3 ઘાત + c. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 2 નો જવાબ. એકદમ સરળ દાખલા, મજા આવશે તમને ગણવાની. ઠીક છે. જોઈ ખબર પડે કે અહીંયા કોઈ વિધેય આપ્યું હોય, વિધેયનું વિકલન અંશછેદમાં આજુબાજુ આપ્યું હોય તો આદેશ લેવાનું ભૂલતા નહીં. આદેશ કયો લેવાનો? કે જે રકમ હોય અને એનું વિકલન નીચે આવશે. ઠીક છે. ઓકે માની લો કે રકમ આવી હોત અહીંયા 2 વાર ખાલી x * dx હોત તો અહીંયા x x² નું વિકલન કર 2x * dx. તો આપણા જોડે x * dx હોત તો આ 2 ભાગાકાર મળે dt / 2 થઈ જાય. ખબર પડી કે x * dx હોત તો 2 ભાગાકાર પર લઈ જવાનું. તો x * dx ની જગ્યાએ શું મૂકી દેવાનું? dt / 2. ક્યારે? જ્યારે અહીંયા 2 ના હોત તો ની વાત છે. ઠીક છે. તો આ 1 અને 2 દાખલા. હવે ચાલો દાખલા નંબર 3 જોઈશું. આપણે ચલો મિત્રો દાખલા નંબર 3 જોઈશું. દાખલા નંબર 3 ની અંદર જોઈને ખબર પડી જાય, અહીંયા જોઈને જ ખબર પડે કે બંનેમાંથી કોમન નીકળે x. તો મારા x કોમન નીકાળી દીએ 1 / x કોમન નીકળે એટલે 1 + log x કૌંસની અંદર વધ્યા. હવે 1 + log x નું વિકલન 1 / x થાય. 1 નું વિકલન 0, log x નું વિકલન 1 / x થાય કે નહીં? તો અહીંયા લઈ લેવાનું 1 + log x બરાબર t આદેશ લેતા 1 નું વિકલન 0, log x નું વિકલન થાય 1 / x * dx, t નું વિકલન 1 થાય. 1 લખવાની જરૂર નથી. 1 / x * dx ની જગ્યાએ મૂકી દો dt. તો જો જોઈ લો 1 / x * dx ની જગ્યાએ મૂકી દીધું dt અને અહીંયા મૂકી દીધું 1 / t. આની જગ્યાએ t 1 / x * dx ની જગ્યાએ dt. ક્લિયર?
આ બંને કિંમતો અહીંયા આપેલી એ જગ્યાએ મૂકી દીધી. તમને ખબર છે મિત્રો કે log x 1 upon t નું વિકલન થશે. log માનાક મોટી t ની જગ્યાએ જે કિંમત પાછી હતી મૂકી દેશું log 1 log x એકદમ સરળ દાખલા જોઈને ખબર પડી જાય કે આપણે શું કરવાનું છે. જો મિત્રો હવે આમાં તો જોઈને ખબર પડે એવું લાગતું નથી તો તમે કહેશો sin x બરાબર t થાય sin x નું વિકલન cos x into dx. ના cos x અલગ હોવો જોઈએ. મતલબ જો અહીંયા cos x ક્યાં છે sin નો ખૂણો છે ખૂણામાં ના હોવો જોઈએ. તો જ્યારે પણ આવા દાખલાઓ હોય અને જ્યાં sin નો ખૂણો જોવાનો કોઈ પણ વિધેયનો ખૂણો જોવાનો કોઈ પણ વિધેય હોય વિધેયનો ખૂણો જોવાનો જો ખૂણો મોટો હોય તો ખૂણા બરાબર થીટા લેવાનો. તો ચલો આમાં જુઓ તો અહીંયા cos x બરાબર થીટા લો cos x બરાબર t લેતા cos x નું વિકલન શું થાય માઇનસ sin x માઇનસ cos નું વિકલન માઇનસ sin x into dx બરાબર dt. પણ જોઈને ખબર પડે કે sin x into dx છે પણ માઇનસ નથી તો sin x into dx ની જગ્યાએ શું લખાય માઇનસ dt લખાય કે ના લખાય sin x into dx ની જગ્યાએ માઇનસ dt લખી શકાય. તો ચલો સૂત્ર કહી દઉં I બરાબર આની જગ્યાએ મૂકી દો માઇનસ dt અને આની જગ્યાએ sin m ના cos x ની જગ્યાએ ધારી દો તમે t. ક્લિયર? માઇનસ બાર કાઢો sin t into dt સિમ્પલ એકદમ. જો મિત્રો cos x ની જગ્યાએ t મૂક્યું એટલે sin t થઈ ગયું અને sin x into dx ની જગ્યાએ મૂકી દીધું માઇનસ dt માઇનસ બાર આવી ગયું. sin નું સંકલન થાય માઇનસ cos t માઇનસ માઇનસ પ્લસ cos t અને t ની જગ્યાએ જે ધાર્યો કિંમત પાછી મૂકી દો t ની જગ્યાએ શું ધારી દો આપણે cos cos x plus c. આ થઈ ગયો તમારો દાખલા નંબર 4 નો જવાબ એકદમ સરળ. જ્યારે પણ આવી રકમ આપેલી હોય કોઈ ત્રિકોણમિતીય વિધેયનો ખૂણો મોટો હોય તો ખૂણા બરાબર t 99.99% ઉપર ખૂણા બરાબર t આદેશ લેવાથી દાખલો પૂરો થઈ જશે. પણ અમુક કેસમાં નહીં થતા હોતા એ પણ આપણે જોઈ લઈશું. ઠીક છે? તો આ દાખલો આ રીતે ગણવાનો. કોઈ વિધેયનું વિકલન એના બાજુની આજુબાજુ આપેલું હોય તો આદેશ લઈ લેવાનો અને આદેશ ઉપરથી એ પણ દાખલો ગણી શકાય. ઠીક છે? ચલો હવે આપણે દાખલા નંબર 5 જોઈશું. ચાલો મિત્રો દાખલા નંબર 5 જોઈએ. જો મિત્રો દાખલા નંબર 5 માં તમે જાતે ગણી શકો એવો દાખલો છે. સાઈડ નું વિકલન બાજુમાં cos આપેલું છે બંનેનો ખૂણો સરખો છે. તો ચલો આ રીતે હોય તો sin ax b બરાબર t આદેશ લેતા કેમ આવું કર્યું? સાઈન નું વિકલન cos બંનેનો ખૂણો સરખો છે તો sin બરાબર t લઈ લીધો તો sin નું વિકલન થાય cos ax plus b into sin નું વિકલન cos હવે ખૂણાનું વિકલન કરવું પડશે ખૂણાનું વિકલન થાય into a into dx t નું વિકલન 1 into dt. પણ આપણા જોડે અહીંયા જોવો તો cos into dx જ છે cos into dx પણ a ક્યાં છે તો એ ભાગાકારમાં લઈ જાઓ તો શું લખાશે cos ax plus b into dx બરાબર dt by a. ચલો મૂકી દો આમાં બધી કિંમતો તારી હતી અને i પણ કહી શકો કોઈ પણ રકમ તમે i પણ કહી શકો કોઈ વાંધો નહીં. તો i બરાબર સંકલનમાં આની જગ્યાએ મૂકી દો t આની જગ્યાએ t મૂકી દીધું આપણે આની જગ્યાએ મૂકી દો dt by a 1 upon a અચળ સંખ્યા 12 આવી t into dt t નું સંકલન થશે t ની 2 ઘાત ભાગ્યા 2 + c. સિમ્પલ 1 ઘાત હોય તો 2 ઘાત ભાગ્યા 2 ઘાત t ની જગ્યાએ જે કિંમત તારી હતી પાછી મૂકી દો 1 upon a sin ax + b આખા નો વર્ગ ભાગ્યા 2 + c. જવાબ આ રીતે 1 upon 2a ના કરો નીચે ડાયરેક્ટ 2 ગુણ્યા 2a કરતો તો પણ ચાલે. તો આ તમારો દાખલા નંબર 5 ની ગણતરી થઈ જઈ બરાબર. સિમ્પલ હવે અહીંયા હું ax plus b બરાબર t આદેશ લેવા ખરેખર પણ વર્ગમૂળ ની અંદર છે એટલે મેં તમને કીધું વર્ગમૂળ કાઢવા માટે અહીંયા કયો આદેશ લેવો પડે વર્ગ લઈ લીધો આદેશ. ચલો વર્ગ લઈ લીધો આદેશ. ચલો વિકલન કરો ax નું વિકલન થાય a
एक्स नो विकलन ए, बी नो विकलन जीरो, ए इंटू डी एक्स बराबर टू टी इंटू डी टी, अहिया लखव पड़े आदेश लेता। क्लियर बधी किंमतो? चलो आपणा जोड़े ए एक्स प्लस बी छे एन जगह टी स्क्वेर मूकी दो, पण डी एक्स छे जो खाली डी एक्स होवो होय तो डी एक्स बराबर टू टी इंटू डी टी भाग्या ए, એ ગુણાકારનો પેલી બચાય તો પાકળ કરવો, એકદમ સિમ્પલ દાખલો, ચલો જોઈ લઈએ। તો આગળ જોઈશું તો વર્ગમૂળમાં t સ્ક્વેર આની જગ્યાએ 2t ઇન્ટુ dt / a, 1 / 2 અને a તો બહાર આવતા રહે 2 / a, અહીંયા વધી t સ્ક્વેર એ t ઇન્ટુ t ઇન્ટુ dt, 2 / a બહાર આવતા t ઇન્ટુ dt તો આવતા t સ્ક્વેર બરાબર થઈ ગયું t, t સ્ક્વેર નું સંકલન શું થાય, टी स्क्वेर नु संकलन थाय टी क्यूब बाय थ्री प्लस सी। हवे मेन प्रश्न ये छे, चलो आ तो अचल संख्या m9, 2 बाय 3 ये तो m9 पड़े रे, पर टी तो टी नी जगह शू मुकाय, तो वर्ग पेली बात जाय तो वर्गमूल थाय के नहीं, तो टी नी जगह मुकाय वर्गमूल मो ax प्लस b, वर्गमूल એટલે 1 / 2 ઘાત કહેવાય, એનો આખાનો ઘન પ્લસ c। ક્લિયર હતા સુધી? t ની જગ્યાએ શું મૂકી દઉં, વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ કહેવાય, તો t બરાબર વર્ગમૂળ મો ax + b, વર્ગમૂળ ની જગ્યાએ હું 1/2 લખી શકું, ઘાત ની ઘાત એટલે ઘાત નો ગુણાકાર થાય, તો આને બીજી કઈ રીતે લખે લખવું હોય તો 2/3 a ax + b ની 3/2 ઘાત + c। તો આ તમારો જવાબ થઈ ગયો। ठीक है, आ दाखला नंबर 6 નો જવાબ। चलो मित्रों अब आप दाखला नंबर 7 જોઈશું। चलो मित्रों आप दाखला नंबर 7 જોઈશું। दाखला नंबर 7 और दाखला नंबर 8 जो एक બીજા સાથે રિલેટેડ છે, સાદુ વિધેય વર્ગમૂળ વાળું વિધેય, સાદુ વિધેય વર્ગમૂળ વાળું વિધેય, જો આવું હોય રકમ તો હાલત શીખ્યા કે વર્ગમૂળ ની અંદર હોય એના બરાબર t² આદેશ લેતા, x + 2 બરાબર t² આદેશ લેતા, તો આમાં કયો આદેશ આવશે, 1 + 2x² બરાબર t² આદેશ લેતા, આની અંદર પણ t² વર્ગમૂળમાં તો એટલે t² પેલા વર્ગમૂળ ની અંદર એટલે t² આદેશ લે। ચલો વિકલન કરવાની વાત, तो 1 નું x નું વિકલન 1 * dx 2t * dt, સિમ્પલ બંને બાજુ વિકલન કરી દીધું, આદેશ અહીંયા મૂકી દો અંદર, તો i બરાબર સંકલનમાં। ચલો હવે વાત કરીએ, ચલો dx ની જગ્યાએ મૂકી દઈશું, x + 2 ની જગ્યાએ t² મૂકી દઈશું, પણ અહીંયા x ની જગ્યાએ શું મૂકવાનું, x બરાબર તો કઈ છે, તો x બરાબર t² - 2 ના મૂકાય, આ x ની જગ્યાએ t² - 2 મૂકાય નહીં, ચલો t² - 2 મૂકી દીધા, वर्गमूल में t स्क्वायर मुकी दीदा और dx ની જગ્યાએ 2t * dt मुकी दीदा, सिंपल आनी જગ્યાએ આ મૂક્યું, આની જગ્યાએ t स्क्वायर મૂક્યું, x ની જગ્યાએ t स्क्वायर - 2 મૂકી દીધું। ઓકે ચલો શું વધ્યું, t स्क्वायर - 2, वर्गमूल में t स्क्वायर એટલે t, t * t એટલે 2t स्क्वायर * dt, 2t स्क्वायर અંદર ગુણ દો, 2t स्क्वायर આપણે અંદર ગુણી દઈશું તો શું થશે કોડો, तो 2t ની 4 ઘાત 4t નો વર્ગ * dt, સિમ્પલ। ક્લિયર? બંને નું સરવાળો અલગ અલગ કર દો, 2 બાર આવતા રહે t ની 4 ઘાત * dt, 4 બાર આવતા રહે t નો વર્ગ * dt। ચલો સંકલન કરીએ, 2 t ની 5 ઘાત / 5 - 4 t નો ઘન / 3 સ્ક્વેર થશે। હવે t ની જગ્યાએ શું મૂકાય, ચલો મિત્રો t ની જગ્યાએ વર્ગમૂળમાં x + 2 મૂકાય નહીં, તો t ની જગ્યાએ મૂકી દો 2 / 5 એમ ના વર્ગમૂળમાં x + 2 એટલે x + 2 ની 1 / 2 ઘાત એની પાછી 5 ઘાત, 4 / 3 x + 2 ની 1 / 2 ઘાત એની પાછી 3 ઘાત, t ની જગ્યાએ મૂકી દીધું, ઘાત ની ઘાત એટલે ઘાત નો ગુણાકાર, x + 2 ની 5 / 2 ઘાત 4 / 3 x + 2 ની 3 / 2 ઘાત + c, સિમ્પલ એકદમ। ઠીક છે, તો હવે આપણે આના ઉપરથી સેમ ટુ સેમ દાખલા નંબર 8
આઠમો દાખલો હું તમને થોડો બનાવી આપીશ, બાકીનો દાખલો તમારે હોમવર્ક લેવાનો છે. બંને બાજુ વિકલન કરીએ તો આનું વિકલન થાય 4x ઇન્ટુ dx 2t ઇન્ટુ dt. ચલો બે બે કટ થઈ ગયા એટલે આને આ રીતે લખાય x ઇન્ટુ dx બરાબર t dt 2 દૂ 4 બે વધ્યા, બે ભાગાકાર મો તમને t ઇન્ટુ dt / 2. કેમ ભાગાકાર મો? કેમ આપણા જોડે x ઇન્ટુ dx જ છે, બાકી કઈ વધાર છે નહીં. ચલો બધી કિંમતો મૂકી દઈએ તો અહીંયા વર્ગમૂળ માં t સ્ક્વેર અને અહીંયા મૂકાય t ઇન્ટુ dt / 2. 1/2 બહાર આવતા રહે, t સ્ક્વેર નું વર્ગમૂળ t ઇન્ટુ t એટલે t સ્ક્વેર ઇન્ટુ dt. t સ્ક્વેર નું સંકલન થાય t ક્યુબ / 3 + c એટલે 1/6 વધ્યા. t ની જગ્યાએ શું લખાય? વર્ગમૂળ માં 1 + 2x સ્ક્વેર લખી દીધું અને આખાનો ઘન + c. ચલો લખાઈ દીધો 1/6 1 + 2x સ્ક્વેર ની 3/2 ઘન + c. સરળ છે ને એકદમ દાખલા. તો આ દાખલા નંબર 7 અને 8 જ્યારે પણ વર્ગમૂળ આવે તો વર્ગમૂળ બરાબર અંદર એના બરાબર t સ્ક્વેર આવે. ક્યુબ આવે, ક્યુબ રૂટ આવે, વર્ગમૂળ ની જગ્યાએ ઘનમૂળ આવે તો t ઘન થાય, t ઘન. ઠીક છે, તો ચલો આપણે દાખલા નંબર 9 જોઈએ. ચલો મિત્રો આપણે દાખલા નંબર 9 જોઈશું. દાખલા નંબર 9 ની અંદર રકમ આપી છે 4x + 2 ઇન્ટુ વર્ગમૂળમાં x² + x + 1 ઇન્ટુ dx. આ દાખલાની ગણતરી શરૂ કર્યા પહેલા આ બંનેમાંથી કોમન નીકળતા હોય 2, તો પહેલા 2 તો કોમન નીકાળી લઈએ. ચલો જે કોમન નીકળતો હોય 2 નીકળી ગયા, બાર 2 બાર નીકળી ગયા, અથવા અહીંયા રાખો 2 અહીંયા રાખો તો શું હતું? 2x + 1 ઇન્ટુ અંડરરૂટ x² + x + 1 ઇન્ટુ dx. ક્લિયર હતા સુધી? વર્ગમૂળમાં હતું તો x² + x + 1 બરાબર t² આદેશ લેતા. હવે t² આદેશ તમે લેશો એટલે વિકલન થશે 2x + 1 x² નું 2x, x નું 1 ઇન્ટુ dx બરાબર 2t ઇન્ટુ dt. ઓકે, જે જે કિંમતો આપણા જોડે છે આ બે ની જગ્યાએ મૂકી દો, આટલું 2t ઇન્ટુ dt, આની જગ્યાએ મૂકી દો t² તો 2 તો હતા જ, વર્ગમૂળ માં t² અને આની જગ્યાએ મૂકી દો 2t ઇન્ટુ dt. ક્લિયર? 2 ઇન્ટુ 2 એટલે 4, t² માં t ઇન્ટુ t એટલે t² ઇન્ટુ dt. 4 એમ ના એમ t નો ઘન / 3 + c. સિમ્પલ, t ની જગ્યાએ શું ડાળ્યું તો આપણે વર્ગમૂળમાં, વર્ગ એટલે પાછળ વર્ગમૂળમાં 4/3 એમ ના એમ વર્ગમૂળમાં x² + x + 1 એ વર્ગમૂળમાં આખાનો ઘન + c, ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર x² + x + 1 ની 3/2 ઘાત + c. સિમ્પલ એકદમ. ઠીક છે, તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 9. જો એવો ને એવો દાખલા નંબર 10 અને એવો ને એવો દાખલા નંબર 11 છે. આજના એપિસોડમાં આપણે દાખલા નંબર 11 સુધી રાખીશું, પણ ત્યાં સુધીના આદેશના બધા દાખલા તમને ખબર પડી જવી જોઈએ. દાખલા નંબર 12 થી થોડી પેટર્ન બદલાય છે, એ પેટર્ન આપણે કાલથી જોઈશું. ચલો દાખલા નંબર 10 જોઈએ. દાખલા નંબર 10 ની અંદર રકમ આપી છે 1/x - વર્ગમૂળમાં x ઇન્ટુ dx. આવે તો જોઈને ખબર પડી જાય કે x બરાબર કયો આદેશ લેવાનો? t² આદેશ લેતા. ચલો તો વિકલન કરો, x નું વિકલન 1 ઇન્ટુ dx બરાબર 2t ઇન્ટુ dt. બધું જ છે આ બાજુ. ચલો મૂકી દો 1/x ની જગ્યાએ મૂકી દો t² વર્ગમૂળમાં x ની જગ્યાએ મૂકી દો વર્ગમૂળમાં t² સિમ્પલ dx ની જગ્યાએ મૂકી દો 2t ઇન્ટુ dt. કોઈ તકલીફ આટલા સુધી નહીં ને? ચલો આગળ જોઈએ. 2t ઇન્ટુ dt એમ ના એમ t² માઇનસ t, બંને માંથી કોમન નીકળ્યું t કટ થઈ જશે, બે બાર આવતા રહે એટલે 1 t ઇન્ટુ dt વધ્યા, t ઇન્ટુ dt વધ્યા, નીચલા માં t કોમન નીકળ્યું એટલે t માઇનસ 1, 2 એમ ના 1/t માઇનસ 1 ઇન્ટુ dt. સિમ્પલ એકદમ. 1/t માઇનસ 1 નું સંકલન થાય 2 log t માઇનસ 1 + c. 1/x નું શું થાય? log x. જુઓ મિત્રો, ખાસ હોય જોજો,
वन अपॉन एक्स नु संकलन शू होता है लॉग एक्स, वन अपॉन एक्स प्लस टू नु संकलन शू होता है लॉग एक्स प्लस टू, ओके, वन अपॉन एक्स माइनस टू नु संकलन शू होता है लॉग मानक में एक्स माइनस टू, एक्स ना साथे प्लस और माइनस कोई पण संख्या हो एना आगळ सॉरी एनु संकलन लॉग જ થાય, क्लियर। तो वन अपॉन टी माइनस वन नु संकलन शू થશે लॉग टी माइनस वन, टी नी जगह शू धारे वर्गमूल में एक्स, तो टू एम नाइन log m t ની જગ્યાએ મૂકી દો વર્ગમૂળમાં x 1 + c તમારો જવાબ, ઠીક છે। તો આ થઈ ગયો તમારો, હા હજી આગળ ગણતરી કરવી હોય આટલા સુધી જવાબ બરોબર છે, હજી કોઈને આગળ ગણતરી કરવી હોય તો log ના આગળ બે ઘાત રહે, એક ઘાત અહીંયા ઉપર જતી રહેશે √x 1 આખાનો ઉપર, એ નહીં કરો તો પણ ચાલશે, આટલો જવાબ આપેલો છે। આના જેવો જો દાખલા નંબર 11 આપેલો, दाखला नंबर 11 તમારે હોમવર્ક લેવાનું છે, એની ગણતરી કઈ રીતે કરવાની હું તમને કહી દઉં, આ રીતે રકમ આપેલી હોય તો મિત્રો જોઈને ખબર પડી જાય કે શું કરવાનું, ક્લિયર। શું કરશો, x + 4 બરાબર t² આદેશ લેતા dx બરાબર 2t * dt, સિમ્પલ મૂકી દો, x ની જગ્યાએ મૂકી દો, ઉપર x ની જગ્યાએ શું મૂકશો t² - 4, dx ની જગ્યાએ મૂકી દો 2t * dt ભાગ્યા અને t² નો વર્ગમૂળ t t કટ બે અંદર ગુણ્યા જો સંકલન કરી દે જવાબ આવી જશે, ઠીક છે। તો આ તમારે ઘરેથી દાખલો ગણવાનો રહેશે, ઠીક છે। દાખલા નંબર 11, દાખલા નંબર 12 થી આપણે કારના નવા એપિસોડમાં ચાલુ કરીશું। આજે આપણે જેટલા દાખલા જોયા 11 દાખલા ટોટલ જોયા એનામાંથી મોસ્ટલી સંખ્યા વર્ગમૂળ વાળા, ઠીક છે। તો વર્ગમૂળ વાળો કોઈ પણ દાખલો હોય તો તમે પરીક્ષામાં ગણી શકો એ રીતે પ્રેક્ટિસ કરજો, ઠીક છે। આગળના દાખલા આપણે નવા એપિસોડમાં જોઈશું, ઠીક છે। ચાલો, થેન્ક યુ।